राज्यशास्त्र पाठ एक संविधाननी आगे कूच। प्रश्न एक, आपेला पर्यायों पैकी योग्य पर्याय पसंद करी विधान पूर्ण करो। सवाल एक, महाराष्ट्रमा स्थानिक शासन संस्थाओमा महिलाओं माटे खाली जग्या जग्या आरक्षित राखवामा आवी छे 50%। सवाल बे, नीचे पैकी कया कायदा द्वारा महिलाओंना स्वातंत्र्यनु जतन अने विकास साधवा अनुकूल वातावरण निर्माण थयुं छे? जवाब, दहेज प्रतिबंधक कायदो। सवाल त्रण, लोकशाहीनु हृदय एटले खाली जग्या, सत्तानु विकेंद्रीकरण। प्रश्न बे, नीचेना विधानो साचा छे के खोटा सकारण स्पष्ट करो। सवाल एक, भारतीय लोकशाही दुनियानी सौथी मोटी लोकशाही मानवामां आवे छे? जवाब, आ विधान साचुं छे, कारण के एक, भारतना संविधानमां प्रौढ मतदानની જોગવાઈ કરવામાં આવી છે, તે અનુસાર મતાધિકારની વ્યાપ્તિ મૂળથી વ્યાપક હતી। બે, સ્વાતંત્ર્ય પહેલા પ્રચલિત મતાધિકારની સર્વે સંકુચિત જોગવાઈઓને દૂર કરી ભારતના સંવિધાનમાં દરેક ભારતીય સ્ત્રી પુરુષને 21 વર્ષની વયની શરત નિર્ધારિત કરી મતાધિકાર આપવામાં આવ્યો હતો, જેને વધુ વ્યાપક કરીને મતદારની વય 21 થી 18 વર્ષ કરવામાં આવી। ત્રણ, આથી સ્વતંત્ર ભારતના નવા યુવા વર્ગને રાજકીય અવકાશ પ્રાપ્ત થયો। ચાર, લોકશાહીનો વ્યાપ વધારનાર આવા ફેરફારોને કારણે ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી માનવામાં આવે છે। સવાલ બે, માહિતીના અધિકારને કારણે શાસનના કારોબારમાં ગોપનીયતા વધી છે? જવાબ, આ વિધાન ખોટું છે, કારણ કે એક, પ્રત્યક્ષ વ્યવહારમાં સુશાસનની બે વિશિષ્ટતા, પારદર્શકતા અને ઉત્તરદાયિત્વ લાવવા માટે ભારતીય નાગરિકોને માહિતીનો અધિકાર આપવામાં આવ્યો છે। બે, માહિતીના અધિકારને કારણે સરકારી કામકાજની ગોપનીયતા ઓછી થઈ અને સરકારનો વ્યવહાર વધુ મુક્ત અને પારદર્શક થવામાં મદદ મળી। સવાલ ત્રણ, સંવિધાનનું સ્વરૂપ એકાદ જીવન દસ્તાવેજ જેવું હોય છે? જવાબ, આ વિધાન સાચું છે, કારણ કે એક, સંવિધાન અસ્તખરિત હોય છે, પરિસ્થિતિ અનુસાર સંવિધાનમાં ફેરફાર કરવા પડે છે અને તે માટેનો અધિકાર સંસદને છે। બે, સંસદને આ અધિકાર આપતી વખતે ન્યાયાલયે સંસદને તેના અધિકારની મર્યાદા પણ જણાવી છે। ત્રણ, સંવિધાનમાં ફેરફાર કરતી વખતે સંવિધાનની મૂળભૂત રચનામાં સંસદ હસ્તક્ષેપ કરી શકે નહીં, એવું ધોરણ ન્યાયાલયે અપનાવ્યું છે। પ્રશ્ન ત્રણ નોંધ લખો। સવાલ એક, અલ્પસંખ્યક વિષયક જોગવાઈ। જવાબ, એક, ભારતીય સંવિધાનમાં અલ્પસંખ્યકોના સંરક્ષણ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે। બે, અલ્પસંખ્યકોને શિક્ષણ અને રોજગારની તક મળે તે માટે સરકારે અનેક યોજનાઓ ઘડી છે। ત્રણ, ભારતીય સંવિધાને જાતિ, ધર્મ, વંશ, ભાષા અને પ્રદેશ જેવા ઘટકોને આધારે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। ચાર, અલ્પસંખ્યકો માટેની આ વ્યાપક જોગવાઈ છે તથા સમાનતાનો હક, સ્વાતંત્ર્યનો હક, શોષણ વિરુદ્ધનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકોને કારણે અલ્પસંખ્યકોને મૂળભૂત સંરક્ષણ મળ્યું છે। સવાલ બે, અનામત ધોરણ। જવાબ, એક, જે લોકસમૂહ અથવા સમાજનો ઘટક દીર્ઘકાળ સુધી શિક્ષણ અને રોજગારની તકથી વંચિત રહ્યા છે તે અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જમાતિ માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં કેટલીક જગ્યા આરક્ષિત રાખવામાં આવે છે? બે, તે જ પ્રમાણે અન્ય પછાત વર્ગીય લોકો માટે પણ અનામતની જોગવાઈ છે। સવાલ ત્રણ, લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ। જવાબ, એક, આપણા દેશમાં રાજકારણ અને રાજકીય સંસ્થાઓમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ શરૂઆતથી જ ઓછું રહ્યું છે। બે, વિશ્વના અનેક દેશોએ સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધારવાના પ્રયત્ન કર્યા છે, ભારતમાં પણ એ બાબતે ફેરફાર થઈ રહ્યા છે। ત્રણ, બંધારણમાં કરેલી 73મી અને 74મી સુધારણા દ્વારા
સ્થાનિક શાસન સંસ્થાઓમાં 33% જગ્યાઓ સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવામાં આવી. 4. ત્યારબાદ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આ પ્રમાણ 50% સુધી વધારવામાં આવે છે. પ્રશ્ન 4. નીચેની સંકલ્પના સ્પષ્ટ કરો. 1. હક અધિક આધારિત દ્રષ્ટિકોણ. જવાબ 1. સ્વાતંત્ર્ય પછીના કેટલાક દશકાઓમાં ભારતનું લોકશાહીકરણ કરવા માટે અનેક સુધારણાઓ થઈ, પરંતુ તેમાં નાગરિકોને લાભાર્થી ગણવાનો દ્રષ્ટિકોણ હતો. 2. છેલ્લા કેટલાક દશકામાં થયેલી સુધારણા તે નાગરિકોનો હક છે તે ભૂમિકાના આધારે કરવામાં આવી છે. સવાલ 2. માહિતીનો અધિકાર. જવાબ 1. લોકશાહીમાં નાગરિકોને અનેક રીતે સક્ષમ કરવા જોઈએ. 2. નાગરિકોને સહભાગની તક આપવાની સાથે તેમનો શાસન સાથેનો સંવાદ વધવો જોઈએ. 3. શાસન અને નાગરિકોમાં જેટલો સંવાદ વધારે અને અંતર ઓછું તેટલી લોકશાહી પ્રક્રિયા સુદૃઢ અને મજબૂત બને છે. તેમનામાં પરસ્પર વિશ્વાસ વધારવા માટે સરકાર શું કરે છે તેની નાગરિકોને જાણ થવી જોઈએ. 4. પ્રત્યક્ષ વ્યવહારમાં સુશાસનની બે વિશિષ્ટતા, પારદર્શકતા અને ઉત્તરદાયિત્વ લાવવા માટે ભારતીય નાગરિકોને માહિતીનો અધિકાર આપવામાં આવ્યો. 5. માહિતીના અધિકારને કારણે સરકારની કામકાજની ગોપનીયતા ઓછી થઈ અને સરકારનો વ્યવહાર વધુ મુક્ત અને પારદર્શક થવામાં મદદ મળી. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. મતદારોની વય 21 વર્ષથી 18 વર્ષ કરવાનું શું પરિણામ આવ્યું? જવાબ 1. આથી સ્વતંત્ર ભારતના નવા યુવા વર્ગને રાજકીય અવકાશ પ્રાપ્ત થયો. 2. લોકશાહીનો વ્યાપ વધારનાર આવા ફેરફારોને કારણે ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી માનવામાં આવે છે. 3. બીજા કોઈ પણ લોકશાહી ધરાવતા દેશમાં મતદારોની આટલી સંખ્યા જોવા મળતી નથી. 4. આ ફેરફાર માત્ર સંખ્યાત્મક નહીં પણ ગુણાત્મક પણ છે. 5. અનેક રાજકીય પક્ષો આ યુવા મતદારોના ટેકાને કારણે સત્તાની સ્પર્ધામાં ઉતર્યા છે. તેને કારણે ભારતમાં રાજકીય સ્પર્ધાનું સ્વરૂપ પણ બદલાયું છે. 6. લોકોની ઈચ્છા આકાંક્ષાને પ્રતિનિધિત્વ દેવાના હેતુથી આજે અનેક પક્ષોમાં આ સ્પર્ધામાં ઉતર્યા છે. સવાલ 2. સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવો એટલે શું? જવાબ 1. સામાજિક ન્યાય પ્રસ્થાપિત કરવો એટલે જે સામાજિક કારણોથી વ્યક્તિને અન્યાય થાય છે તેને દૂર કરવા અને દરેક વ્યક્તિને સમાન દરજ્જો આપવાનો આગ્રહ રાખવો. 2. જાતિ, ધર્મ, ભાષા, લિંગ, જન્મસ્થાન, વંશ, સંપત્તિ વગેરેના આધારે શ્રેષ્ઠ અને કનિષ્ઠ જેવા ભેદ ન કરતા દરેકને વિકાસની સમાન તક મેળવી આપવી તે ન્યાય અને સમતાનો ઉદ્દેશ છે. 3. સામાજિક ન્યાય અને સમતા પ્રસ્થાપિત કરવા માટે સમાજમાં દરેક સ્તરે પ્રયત્ન કરવા પડે છે, પરંતુ સરકારના ધોરણોનું અને પ્રયત્નોનું વિશેષ મહત્વ હોય છે. 4. લોકશાહીએ સમાજના દરેક ઘટકોનો સમાવેશ કરનારી પ્રક્રિયા છે. તે જ પ્રમાણે સર્વનો સમાવેશ કરનાર લોકશાહીને કારણે સમાજમાં સંઘર્ષ પણ ઓછો થાય છે. સવાલ 3. ન્યાયાલયના કયા કયા નિર્ણયોને કારણે મહિલાઓના સન્માન અને પ્રતિષ્ઠાનું જતન થયું છે? જવાબ 1. મહિલાઓ માટે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી છે. 2. રાજ્યોમાં પણ રાજ્ય મહિલા આયોગ છે. 3. ઘરગથ્થુ હિંસાથી મહિલાઓને સંરક્ષણ આપનારો કાયદો એ લોકશાહીકરણને પોષક મહત્વનું પગલું છે. 4. આ કાયદાને સ્ત્રીની પ્રતિષ્ઠા અને આત્મસન્માન જાળવવાની આવશ્યકતાને અધોરેખિત કરી છે. 5. પારંપરિક વર્ચસ્વ અને અધિકારશાહીને નકારવાના આ નિર્ણયે ભારતીય લોકશાહીની પહોંચ મર્યાદા વધારી તેના સમાવેશને વધુ અર્થપૂર્ણ બનાવ્યું. કીર્તિરાના, બધાને ઓલ ધ બેસ્ટ.